અરે ઇન્દ્રદેવ શાંત થઈ જાઓ, આના વિશે હું કઈ નથી જાણતો. શાંત નહીં થાય, ટાઈટ ઉડાડે. હે વિષ્ણુદેવ, આના વિશે આપ જાણતા નથી તો કોણ જાણે છે? મારથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે. હા, મહાદેવને ખબર છે, એ બપોર પછી એન પી આવ્યા હતા. હા વિષ્ણુદેવ, દેવાધિદેવપતિ મહાદેવ ભોળિયાનાથને સમરી આ તપો નિંદ્ર હાજર કરો. હા, બોલાવો બધાને, સમાધાન કરો. યજ વિષ્ણુ ના બોલા મહાદેવ આવ જોરે, યજ વિષ્ણુ ના બોલા મહાદેવ આવ જોરે, યજ નકો વપજા દેવા પીરા તમારા નામ, વિષ્ણુ ના બોલા મહાદેવ આવ જોરે. મોનારી શિવ શંકર પધાર્યા, તમે જરા ચિંતા કરો માં, એ તો મારો લાડેલો ને પ્રેમેલો ભગત છે. એ તો હું કયું ન કહું છું, પણ કોઈને ન થારતા પ્રભુ. હમણાં સપના રૂપી દર્શન આપો, એના દુઃખના નિવારણ કરો. આ બસ એવું કા કરો. તણે દેવ જાવત રે લો ઓરે મોદા, ત્રિલોક પૂરી ની વજાર, એવા સપના આપીને ભોળાનાથ હરે સતજાવ કૈલાસ છોરે મોદા. અત્યારે તમારી ભક્તિ થી પ્રસન્ન છો,
તમને સુતા સપના આપો, તમે દ્વારકા જાઓ, દ્વારકા નાથ જરૂર તમારા દુખડા ભાંગશે, રસવાસરખીના લાડુ લેજો, પ્રભુને જમાડ્યા પછી જમજો, સાથે જરજમનાની જારી લેજો, પ્રભુના પાવળિયા કખળે સોનામત લેજો, અરે રાજા અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકા નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. તમે આવ્યા તે હારું છું, નકર ઓલા ભાંગી નાખ. પ્રભુ હવે તમે એક આશા પાતળો કોટ લઈ લો, નકર ટાઈટના રીંગણું થઈ જાઓ. અરે પૂજારી મહારાજ, હા મહારાજ, ભોળાનાથે મને શ્રવણારૂપી દર્શન આપ્યા, મને મૂંડગા લાગ્યા. જેમ લાગ્યા એમ ફગાવ્યા. પૂજારી મહારાજ, હા મહારાજ, એક બાજુ કેમ ભાગો છો? મારે તો ઘણું સીધું હાલવું, પણ રોંગ સાઈડ જ ખેસે. ભક્તિ સમરા કાઢી ગઈ ભગત, વધુ ભક્તિ થાય ને પછી આમ થાય. આ જોતા નહીં હોય આમ, જો પણ હા કાઢી ગઈ, જો ડાળું ફૂટ્યું ઉપર, તો જો નીંગલી ગઈ ભક્તિ ના પડતા. ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા. ભોળાનાથે બે ત્રણ જોડી સપલા આપ્યા. અરે પૂજારી મહારાજ, સપલા નહી સપના. અરે ભગત મને પટાવોમાં, હું ઋષિ મુનિ પેલાનો ઉથમે માથે તપ કરું. મેં કેટલા વર્ષ તપ કર્યું, ક્યાં મારા કાળા વાળ હતા અને એકદમ ધોળા થઈ ગયા. અરે આ ધોળા જાય અને પાછા કાળા આવે, જુઓ. તોય મને કોઈ દી સપલી નું આવી અને તમને સપના આવ્યા. હું સપનામાં કીધું, હે રાજા અજમલ તમે દ્વારિકા જાઓ, તમને એકને ભક્તિ કરવા બે હવા દીધા, આ બધાને હું કામ બોલાવવા જોઈએ ભાઈ? હે આ વાજબી છે તમારું? બીજી બધી વાત તો ઠીક, તમે એમ કહો છો ફગાવ્યા ફગાવ્યા, પણ તમને ફગાવ્યા કોને? તમારા માણસો. અરે પૂજારી મહારાજ, તમારી કઈક ભૂલ થાય છે, મેં કોઈને મારા માણસો ને બોલાવ્યા જ નથી. નહીં નહીં ભલે પૂજારી મહારાજ, પણ પૂજારી મહારાજ, હા મહારાજ, દ્વારિકામાં તો તમારા જેવા ઘણા ભગવાધારી સંતો હોય હોય હોય, પણ અહીંયા તમને કેમ ઓળખવા? અમારું સરનામું લઈ લો. હેન્ડલગીરી મશીનગીરી ફૂટવાલગીરી ઉપલે આરે. હેન્ડલગીરી મશીનગીરી ફૂટવાલગીરી ઉપલે આરે. હા ભલે પૂજારી મહારાજ. પૂજારી મહારાજ, હા મહારાજ, સરનામે તમે કદાચ મને ન મળ્યા હોય તો અમારા ફોન નંબર લખી નાખો. લખાવો. 99799 મોડું ઉઠાણું 999. એ પૂજારી મહારાજ, હા મહારાજ, આવું કયું કાર્ડ છે? હે આ કયું કાર્ડ? આ કાર્ડ છે લુખેશ કંપનીનું. બધાય ન મળે? હે બધાય ન મળે? નહીં, અમુક અમુકને જ મળે. તમારે ફોર્મ ભરવું? ના, મારે નથી ભરવું. તો વાંધો નહીં. કદાચ અમારે પગવામાં વેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં બેઠા હશું. કેમ તમે છેલ્લા ડબ્બામાં? અમારે ટ્રેનમાં ફાયદો પડે. ટ્રેનમાં તમારે શું વળી ફાયદો? અમે ટિકિટ નથી કાપતા અને એ લોકો ડબ્બો નથી કાપતા. તો તમારે ફાયદો? ઘણો ફાયદો. હવે દ્વારકા આવજો. એમ લાગે એમ ફગાવ્યા. આજ હરખે યું મંગે અજમલ હાલિયા જી રે. એવા જાવા કઈ મુકરણ ગઢ મોજા રજો. હરખે રાજન હાલિયા હો જીરે.
અરે સ્વામિનાથ, તમે ઘણા દિવસથી તપસ્યા કરવા ગયા હતા ને તપસ્યાથી પરત ફરતા તમારા મુખ આટલી પ્રસન્નતામાં છે તો સઘળી વાત કરો મારા નાથ. હા સદી, ભોળાનાથ નું તપ કર્યું. ભોળાનાથ મને સપના રૂપી દર્શન આપ્યા. દર્શન આપીને કીધું કે રાજા અજમલ, તમે દ્વારિકા જાઓ. જાજા દત્તા સવાસેર ઘીના ચાલ લાડુ ને જલજમનાની જારી લેજો. પ્રભુને જમાડી પ્રસાદ લેજો. પ્રભુના પાવલિયા પખાલી ચરણામૃત લેજો. દ્વારિકાનો નાથ દયાળુ છે, જરૂર દુકડા ભાંગશે. માટે મને સવાસેર ઘીના ચાલ લાડુ વાળી આપો સદી. ભલે સ્વામીના. વાડિયા રે વાડિયા, સવા સર ઘીના લાડુ ચાર રે રે. સામે મને મંદિર દેખાય છે, કદાચ દ્વારિકાધીશ નું મંદિર છે. લાવ જઈને પૂજારી મહારાજ ને પૂછું. અરે પૂજારી મહારાજ. અરે ભક્તરાજ, આવી જા. આ મંદિર કોનું છે? આ મંદિર દ્વારકાધીશ રણછોડ રાયનું છે. તો મારે પ્રભુને થાળ જમાડવો છે. કોઈ વાંધો નહીં ભક્તરાજ, લાવો હું જમાડી દઉં. થોડી વાર દાદરે આરામ કરો. અરે પૂજારી મહારાજ, એમ નહીં. તો કેમ? મારે મારા હાથે જમાડવો છે. તમારે હાથે જમાડવા છે? હા પૂજારી મહારાજ. તે હું પગે જમાડે? એમ નથી કેતો પૂજારી મહારાજ. કોઈ વાંધો નહીં, જમાડી જો. વધે ઘટે 50-50. ભગવાન જમી લે પછી અમને ભૂલતા નહીં, નકર અમારી જાત સિવાય બીજી કોઈ કજાયત નહીં. આલો જમાડી જો. એવી ઠાકોરજી ની તાળી લઈ ગયા મન માડી. I'm
પ્રભુને ક્યારનું કાલાવાલા કરું, પ્રભુ મારો ચાળ નથી જમતા, તો લાવો છોટી જારી કે અમાર મારું. અમારા મંદિરમાં ઓશિતાનો હુમલો, ધમ સકડી ધાણા જીરું, આમ ભગવાનને થાળ જમાડાય, આ ક્યાં પ્રેક્ટિસ રાખીને શીખ્યા છે? એ ભક્તરાજ બોલો પૂજારી મહારાજ. અરે હું બોલે રણ વિખણ કરી નાખ્યું, આમ હોય ભગવાનને આમ થાળ જમાડાય. પૂજારી મહારાજ, હા મહારાજ, ભગવાનને ક્યારનો કાલાવાલા કરું છું? તે પ્રભુ કાલા પીવે, પ્રભુ કાલા પીવે ટાઢને. પૂજારી મહારાજ, હા મહારાજ, ઈ કાલાની વાત નથી કરતો, તો ભગવાનને ક્યારનો અરજી કરું છું કે પ્રભુ મારો થાળ જમી લ્યો, પણ પ્રભુ મારો થાળ નથી જમતા. હું વાત કરો છો? અરે ભક્તરાજ, આ પથ્થરની મૂર્તિ કોઈ દી લાડુ જમે? અરે પૂજારી મહારાજ, જો આ પથ્થર ની મૂર્તિ હોય અને મારે લાડુ નો જમતા હોય તો આ ભગવાન ખોટા છે. તો મારે તમે જે હાચા ભગવાન ને જોયા છે એ ભગવાન ના દર્શન કરવા છે. અરે ભલા માણા, તમારે હાચા ભગવાન ને જોવા હોય તો મને તમારે વેલાયર વાત ન કરાય. કેમ પૂજારી મહારાજ? કાલે જ મને મળ્યા હતા બસ સ્ટેશને. કોણ મળ્યું તું? ભગવાનભાઈ ટ્રેક્ટર વાળા. અરે પૂજારી મહારાજ, હા મહારાજ, મારે એ ભગવાનભાઈ નું કામ નથી. તો કોનું કામ છે? મારે દ્વારકાધીશ કારિયા ઠાકર મુરલીધર નું કામ છે. ઓહો, ઈ ભગવાન જોવા? તો હાલો બતાવી દઉં, હું કહું એમ કેવાનું, દેખાય એવું કેવાનું. ભલે પૂજારી મહારાજ. બરાબર છે, આ બધો સમુદ્ર છે. આ બધો સમુદ્ર છે. આ સમુદ્ર ની અંદર પડો, ભગવાન ના દર્શન થાય.